भरूच શહેરના પશ્ચિમ વિસ્તારમાં મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરતા બે સમૂહને રૂપિયા 56 લાખથી વધુના મુદ્દા માલ સાથે ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહમદપુરા સર્કલ નજીકના વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સ કરતા હોવાના નેટવર્ક અંગેની ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને માહિતી મળી હતી। માહિતીને આધારે આ મામલે તપાસ શરૂ કરાઈ હતી, જેમાં ભરૂચના મનોબર ખાતે રહેતા મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટના 500 દરના બંડલો, અલગ અલગ દેશની ફોરેન કરન્સી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી રૂપિયા 38.43 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પોલીસે પાલેજના રિક્ષા સ્ટેન્ડ નજીક હાઈક્રોસ કોમ્પ્લેક્ષમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાંથી ટંકારા ગામના મોહમ્મદ આરીફ યુનુસ પટેલ નામનો ઇસમ ગેરકાયદેસર વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય, જે બાતમીના આધારે પણ SOG પોલીસે મોહમ્મદ આરીફ યુનુસ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણના 500 દરના બંદલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની નોંધો તેમજ મોબાઈલ મળી રૂપિયા 17.79 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરી બંને ઇસમોની ધરપકડ કરવા સાથે રૂપિયા 56 લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બરોડા રેન્જ IGP શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા SOG PI આનંદ ચૌધરીનાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ। ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મહમદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ, કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ, આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ, પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલનાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ, બંને ઇસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41 1D મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં SOG PI આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે।